Good morning, all of you. Welcome to Open Eye International School. ધોરણ 7 દ્વિતીય સેમેસ્ટર માં વિષય ગુજરાતી છે અને કાવ્ય છે બાલ જન્મની અને પ્રકાર છે મૃગી અને કવિ છે ભોટાળ અને જન્મ 1870 માં અને મૃત્યુ છે 1924 માં થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે આગળની જે કાવ્ય મૂર્તિ છે એમાં જોયું હતું કે જગનો આધાર એની આંગ અને લીલો અને કાજામાં કંઈક ઘેરા ઓડરે. તો ત્યાર પછીની હવે જે નવી પંક્તિ શરૂ થાય છે તો આપણે જોઈએ તો પેજ નંબર 7 ઉપર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા પુસ્તકમાં જો પેજ નંબર 7 ઉપર જે પંક્તિ છે એના વિશે આપણે આજે ઘણી બધી પંક્તિઓમાં સમજશું. તો પહેલું લખેલું છે કે જીતડું ચડેલ એનો ચાકડે રે ડોલ પળના બાંધેલા એના પ્રાણ રે ચીંદડીની જોડ સખી મેં ઝડે રે ડોલ. જીતડું ચડેલ એનો ચાકડે રે, તો અહીંયા આપણે જે શબ્દાર્થ છે એમાં લખેલું છે બરાબર જીતડું એટલે કે ચીત બરાબર. તો ચીતડું ચડેલ એનું ચાકડેલો પળના બાંધેલા એના પ્રાણ. તો માતાનું જે ચિત્ત છે જાણે કે ચાકડે ચડેલું હોય તેમ છે. એવું કહેવા માંગે છે કે માતા છે બાળકને હંમેશા કે સુખી જોવાના જ વિચારતી હોય છે. તેના મનમાં સતત ને સતત એવું જ વિચારતી હોય છે કે મારું બાળક છે એ કેવી રીતે સુખી થાય. પછી પળના બાંધેલા એના પ્રાણ રે જીંદડીની જોડ સખી ને જોડે. માતા છે તેના તેના પ્રાણ છે તેના માતાના જે પ્રાણ છે બાળકની સાથે હંમેશા જોડાયેલા હોય છે કે બાંધેલા હોય છે. બાળકને પોતાના બાળક વિશે જ માતા સતત ને સતત વિચારતી હોય છે. ત્યાર પછીની પંક્તિમાં જોઈએ તો આ મૂંગી આશીષ ઉરે પલકતી રે લો લેતા ફૂટે નહીં લાડ રે જનની જોડ સખી નહીં જડે રે. તો જોઈએ આ પંક્તિમાં શું કહેવા માંગે છે કે તો મૂંગી આશીષ ઉરે પલકતી રે લો. તો માના મિયામાં કહેવા માંગે છે કે માના મિયામાં તેની મૂંગી આશીષ છે કે મૂંગી આશીષનો સંચાર તે સદાય વહેતો રહેતો હોય છે. એટલા માટે કહે છે મામા મૂંગી આશીષ ઉરે મલકતી રે લો. એટલા માટે કહે છે કે માના હે એમાં તેની મૂંગી આશીષનો સંચાર હોય છે. મલકતી રે લો તો મલકતી એટલે કે હરખાતી હોય છે. રેતા ફૂટે ના એની લાણ રે જિંદગીની જોડ સખી નહીં જડ. તો તેની લાણ તો એની આશીષ છે કે તેની આશીષની લાણ છે રહીએ તો પણ આપણને એટલે ફૂટે નહીં તેટલી હોય છે. તો કહે છે માતાનો પ્રેમ છે એવો ડળક હોય છે ઘરડી. ત્યાર પછી નેક્સ્ટ પંક્તિમાં જોઈએ તો ધરતી માતાએ હજે ધ્રુજતી રે લો અચળા અચૂક એક માય રે જીંદડીની જોડ સખી નહીં જડે. ધરણી માતાએ હજે ધ્રુજતી રે અચળા એટલે કે ચળે નહીં તે અસ્થિર રૂપમાં એમ કહેવા માંગે છે. અચળા એટલે કે સ્થિર છે કે ચળે નહીં તેવા. તો કે ધરતી માતા તો ક્યારેક ધ્રુજી ઉઠે છે એવું બને છે. ધરતી માતા છે એ ક્યારેક ધ્રુજી ઉઠે છે પણ જ્યારે અચળ જ્યારે આપણી માતા છે કે અચળા હજુ કે માતા છે પણ ક્યારેય ધ્રુજતી નથી. એને તો લાગણીઓ છે અઢળક હોય છે અને પોતાનો પ્રેમ છે એમનું તો વહ્યા કરે છે. તે ક્યારેય એટલે વિચલિત થતી નથી. તો પોતાનો પ્રેમ છે એકદમ સ્થિર હોય છે બરાબર એવું કહેવા માંગે છે. ગંગાના નીર તો તે ઘટે રે ડોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જમીનીની જોડ સખી નહીં ચડે રહ્યો. એટલે માટે કહે છે કે ગંગાના નીર તો તે ગંગાના નીરના પ્રવાહમાં ક્યારેક વધઘટ થયા રહે છે. એટલા માટે કહે છે ગંગાના નીર છે એમાં ક્યારેક આપણે જોઈએ તો વધઘટ થયા રહે છે પણ સરખો એ માતાનો પ્રેમ છે હંમેશા કે એક સરખો રહ્યા રાખે છે. એમાં ક્યારેય વધઘટ થતી નથી. તે તો હંમેશા એક સરખો હોય છે. એટલા માટે કહે છે માતાને તોલે કોઈ આવતું નથી. વર્ષે ઘડી તો યમો વાદળી રે લો લમાડીનો મેઘ ભારે માસ રે જનમીની જોડ સખી નહીં જડે. વાદળી છે તો ઘડીક વરસી જેમ કે વરસાદ છે ઘડીક વરસીને જતો રહે છે. એટલા માટે કહે છે વ્યોમ વાદળી રે લો. તો વ્યોમ વાદળી એટલે કે આકાશમાંની વાદળી. એના માટે શબ્દ વપરાણો છે કે આકાશમાંની વાદળી. એટલા માટે કહે છે કે વરસે ઘડીક યોમ વાદળી રે લો. તો વાદળી છે વરસાદ ક્યારેક ઘડીક વાર વરસીને જતો રહે છે પણ માણીનો મેઘ બારે માસ રે. એટલા માટે એવું છે કે માતાનો પ્રેમરૂપી વરસાદ થાય તો હંમેશા બારે માસ વરસતો રહે છે. એમાં ક્યારેય વધઘટ થતી નથી. ચળતી ચંદાની દિશે ચાંદની રે લો એનો નહીં આત્મને ઉજાસ રે જમીની જોડ સખી નહીં જડે રે. જો આપણે જોઈએ તો ચળતી એટલે ચંચળ વધતી ઓછી ઓછી થતી એમ એવું કહેવા માંગે છે બરાબર. તો ઉજાસ એટલે કે પ્રકાશ તે છે એ માટે વપરાણ છે. તો ઉજાસ બરાબર એટલા માટે પ્રકાશ અને તે છે. ચળતી ચંદાની દિશે ચાંદની રે લો એનો નહીં આત્મને ઉજાસ. ચાંદની છે એ ક્યારેક વધે છે ક્યારેક ઘટે છે એવું થાય છે બરાબર. પણ માતાને
છીએ ને, એટલા માટે કહે છે કે માતા છે સૌથી વધારે ચડિયાતી ગણવામાં આવે છે. એટલા માટે જ કવિ આ કાવ્ય પંક્તિ છે આખી માતા વિશે જ આપણને સમજાય.